કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ધોરણ 8 આપણું ત્રીજું ચેપ્ટર છે, ભારતનું બંધારણ. ભારતના બંધારણ વિશે ઘણી બધી વાતો આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી ગયા છીએ. ભારતનું બંધારણ શું કામ એને જરૂરી છે. સર્વપ્રથમ તો હવે એક સામાન્ય રમત હોય, જો એને ચલાવવા માટે અમુક નિયમોની જરૂર પડતી હોય તો એ રમત છે, એ સુવ્યવસ્થિત રીતે ચાલે તો આ તો આખા દેશનો વહીવટ છે. તો એને ચલાવવા માટે કંઈક તો એવા નિયમો હોવા જ જોઈએ કે જેનાથી આખા દેશનું જે અર્થતંત્ર છે, વ્યવસાય તંત્ર છે, બધું સુવ્યવસ્થિત રીતે ચાલે, એટલા માટે બંધારણની જરૂર છે. હવે ભારતનું બંધારણ છે એ શું કામ એને અમલીકરણમાં આવ્યું, કોનો કોનો ફાળો હતો, કઈ રીતે અમલીકરણ આવ્યું, એને બનતા કેટલો ટાઈમ લાગ્યો, એ આપણે સર્વે ચર્ચા આપણે પાછલા લેક્ચરમાં કરી ગયા છીએ કે ભારતનું બંધારણ છે એના માટે ઘણા બધા જે તત્વજ્ઞાનીઓ છે, જેમાં ખાસ કરીને ભીમરાવ આંબેડકર, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, પછી સરોજિની નાયડુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વગેરે, મૌલાના આઝાદ વગેરે ઘણી બધી હસ્તીઓએ આમાં પોતાનો મત અને ફાળો આપ્યો છે. કુલ 2 વર્ષ 11 માસ અને 18 દિવસના અંતે બંધારણ છે એ આપણું ઘડાયું હતું. 26 નવેમ્બર 1949ના રોજ આને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ છે એ અમલમાં મૂકવામાં આવ્યું હતું. કુલ 166 બેઠકોને અંતે છે એ બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું. મિત્રો, હવે આ બંધારણની લાક્ષણિકતાઓ અને વિશેષતાઓ આપણે જોઈ ગયા, જેમાં ખાસ કરીને લોકશાહી પદ્ધતિ, પ્રજાસત્તાક છે, ધર્મનિરપેક્ષ આપણું બંધારણ છે. લોકશાહી પદ્ધતિ એટલે દરેક વ્યક્તિને 18 વર્ષની ઉંમર પછી મત આપવાનો અધિકાર આપવામાં આવે છે. તે 5 વર્ષ માટે પોતાનું પ્રતિનિધિ, જે આ વ્યવસ્થાને સુવ્યવસ્થિત રીતે ચલાવે એના માટે પ્રતિનિધિ ચૂંટવામાં આવે છે 18 વર્ષની વય પછી. અને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ધર્મનો હોય, જ્ઞાતિનો હોય કે સમાજનો હોય, તે ચૂંટણી પણ લડી શકે છે અને લોકોનું પ્રતિનિધિત્વ કરી શકે છે. એવી જ રીતે બીજું લાક્ષણિકતા આપણા બંધારણની ધર્મનિરપેક્ષતા. ક્યારેય પણ ધર્મને આધીન, જ્ઞાતિને આધીન કે જાતિને આધીન કોઈ પણ નાગરિક વચ્ચે ભેદભાવ કરવામાં આવતો નથી. બધાને વાણી, વિચાર, સ્વતંત્રતા અને ધર્મ, કોઈ પણ ધર્મ પાળવાની જે સ્વતંત્રતા છે એ આપણા બંધારણમાં આપવામાં આવી છે. ખૂબ જ સરસની આપણી લાક્ષણિકતા. ત્રીજું આપણા બંધારણની લાક્ષણિકતા છે પ્રજાસત્તાક બંધારણ. પ્રજા દ્વારા, પ્રજા વડે, પ્રજા થકી ચાલતું શાસન, પ્રજા માટે ચાલતું શાસન એ આપણું પ્રજાસત્તાક આપણું છે. દેશની મોટામાં મોટી, વિશ્વની મોટામાં મોટી લોકશાહી કહી શકાય તો એ આપણે ભારત દેશનું બંધારણ છે. હવે આજે આપણે વાત કરવાના છીએ આ બંધારણમાં ચાલતી ચેનલ કઈ રીતે, આપણું જે દેશનું વ્યવસ્થાપન છે એ કઈ રીતે ચાલે છે અને બંધારણમાં આની જોગવાઈ કઈ રીતે કરવામાં આવી છે એના વિશે આપણે વાત કરવાના છીએ. તમારી સ્ક્રીનની સામે અત્યારે જે ચાર્ટ પ્રદર્શિત કરવામાં આવ્યો છે એમાં આપણા દેશનું બંધારણનું જે વ્યવસ્થા છે એને સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવી છે. ખૂબ જ શોર્ટમાં તમને ઘણું બધું આ કહી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશના વ્યવસ્થાપનમાં, વ્યવસ્થાતંત્રમાં સૌથી ઉપર કેન્દ્ર સ્થાને કેન્દ્ર સરકાર આવેલી છે. આ કેન્દ્ર સરકારને ચૂંટે છે કોણ? વડાપ્રધાન છે, એને ચૂંટે છે કોણ? કેન્દ્ર સરકારનું જે મંત્રીમંડળ છે ચૂંટે છે કોણ? તો કે સંપૂર્ણ પ્રજા એને પોતાના મતથી ચૂંટે છે. તો સર્વોપરી કેન્દ્ર સરકાર આવેલી છે. ત્યારબાદ એની અંડરમાં જે કાર્ય કરવાની સર્વોચ્ચ સત્તાઓ છે એ રાષ્ટ્રપતિશ્રીને આવેલી છે. હાલના આપણા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ છે. મિત્રો, હવે રાષ્ટ્રપતિની અંદરમાં જે વ્યવસ્થાઓ ગોઠવાઈ છે તેની અંદર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એવી રીતે 3 ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યા છે. ધારાસભા છે એના 2 ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા. એક ઉપલું ગૃહ છે, એક નીચલું ગૃહ છે. લોકસભા છે એ સંસદનું નીચલું ગૃહ, રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે. આ કાર્ય શું કરે છે? તો દેશમાં જે કંઈ પણ કાયદાઓ ઘડવામાં આવે છે, જે કંઈ પણ નિયમો બનાવવામાં આવે છે, એ નિયમો બનાવવાનું કામ આ સંસદ કરે છે. હવે એવી જ રીતે રાષ્ટ્રપતિની અંદરમાં, કેન્દ્ર સરકારની અંડરમાં લોકોના હિત માટે વ્યવસ્થાતંત્રને ભાગરૂપે રાષ્ટ્રપતિની અંદરમાં જે એક મંત્રીમંડળ કામ કરે છે એને કહેવાય છે કારોબારી. આ કારોબારીની અંદર વડાપ્રધાન અને મંત્રીમંડળ, દેશનું જે કંઈ પણ મંત્રીમંડળ છે, તમે શબ્દો સાંભળતા હોય કેબિનેટ મિનિસ્ટર છે, ખાતાકીય મિનિસ્ટર છે, એ સંપૂર્ણ છે કારોબારી મંત્રીમંડળ છે એ રાષ્ટ્રપતિની અંડરમાં આપણા દેશના કેન્દ્ર સ્થાને કામ કરે છે. જે કંઈ પણ કાયદાઓ અને જે નિયમો બનાવવામાં આવે છે એનું અમલીકરણ કરાવવાનું કામ આ કારોબારી એટલે કે વડાપ્રધાન અને મંત્રીમંડળનું હોય છે. એવી જ રીતે દેશની ત્રીજી પાંખ ન્યાયતંત્ર.
मित्रों न्यायतंत्र ए एवी आपणी देशनी उपलब्धि छे के पारदर्शी पारदर्शक एटलू बधुं न्यायतंत्र आपणुं छे के सर्वे लोकोनो विश्वास न्यायतंत्रमां होय छे। धारासभा छे ई कायदो बनावानुं काम करे छे, कारोबारी छे ई कायदानुं अमलीकरण करवानुं काम करे छे, अने न्यायतंत्र छे ई बनेला कायदानुं अर्थघटन विघटन અને એને લગતી જે કોઈ પણ સમસ્યાઓ છે એનું સમાધાન કરવાનું કામ આપણું ન્યાયતંત્ર કરે છે। આ હતી આપણી કેન્દ્ર સરકારની વાત, જે ભારત જે રાજ્યોનું બનેલું એક સંઘ છે એની ઉપર જે કેન્દ્ર સરકાર છે એની વાત। ત્યારબાદ આપણે જોઈએ તો રાજ્ય સરકાર કે રાજ્ય સરકારનો શું રોલ છે આપણામાં, તો રાજ્ય સરકારની અંદર એક્ઝેક્ટ રાજ્યપાલ આવે છે, કેન્દ્ર સરકારની જેમ જ આમાં પણ ત્રણ પાંખ ત્રણ ડિપાર્ટમેન્ટ જેને કહી શકાય, ધારાસભા, કારોબારી મુખ્યમંત્રી મંડળ, કારોબારીમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળ, એવી જ રીતે ન્યાયતંત્ર, વડી અદાલત અને સુપ્રીમ કોર્ટ કહેવાય છે મિત્રો કેન્દ્ર સરકારમાં જે આવેલી છે, રાજ્યમાં વડી અદાલત હોય છે, હાઈકોર્ટ, રાજ્યમાં કોઈ પણ કાયદા બનાવવાનું કામ ધારાસભા વિધાનસભા વિધાન પરિષદ કરતી હોય છે, એનું અમલીકરણ કરાવવાનું કામ કારોબારી કરતું હોય છે, અને એમાં પણ અર્થ કાયદાનું વિઘટન કરવાનું કામ ન્યાયતંત્ર કરતું હોય છે। હવે રહી આપણી વાત તો આ ચાર્ટમાં પ્રજાસત્તાક શાસન કઈ રીતે, તો જે કાયદાઓ બનાવવાનું કામ કરે છે ધારાસભા અને લોકસભા અને સંસદ, જે કંઈ પણ કાયદાઓ બનાવવાનું કામ કરે છે એમાં પ્રતિનિધિઓ ચૂંટીને કોણ મોકલે છે, તો કે એ પ્રજા। આમાં આપણે શબ્દ સાંભળ્યો હોય છે કે એમએલએની ચૂંટણી આવી, તો એમએલએ શું છે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એસેમ્બલી છે ધારાસભા છે એનો જે કંઈ પણ મેમ્બર છે એને આપણે ચૂંટીને મોકલીએ છીએ આપણા મતથી, એ કોણ કાયદાનું કામ બનાવવાનું કામ કરે છે, એનું અમલીકરણ કરવાનું પણ કામ એ જ કરે છે। એવી જ રીતે ધારાસભા છે, ધારાસભાના મેમ્બરને શું કહે છે, મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ, તો એને ચૂંટવાનું કોણ કામ કરે છે, તો એ પણ આપણે જ કરીએ છીએ। એટલે જે કંઈ પણ સિસ્ટમ છે એની શરૂઆત ક્યાંક ને ક્યાંક પ્રજાસત્તાક એટલે કે પ્રજાના હાથથી થાય છે। હવે કારોબારીમાં સ્થાનિક પ્રશાસનમાં પણ બે વિભાગ પાડવામાં આવે છે, પંચાયતી રાજ જે ગામડાઓનું સંપૂર્ણ રીતે વ્યવસ્થાપન સંભાળે છે, અને મહાનગરપાલિકા અને નગરપાલિકા, નાના શહેરોનું નગરપાલિકા વ્યવસ્થાપન સંભાળે છે અને મોટા શહેરોનું મહાનગરપાલિકા વ્યવસ્થાપન સંભાળે છે। સંપૂર્ણ વ્યવસ્થાતંત્ર આપણા દેશનું આ રીતે ગોઠવાયેલું હોય છે। હવે રહી વાત પ્રજાસત્તાકની, તો સંપૂર્ણ હેતુ પ્રજાસત્તાકનો જે આપણો આપણા બંધારણનો છે એ આ ચાર્ટ ઉપરથી સિદ્ધ થયેલો તમે જોઈ શકો છો। હમણાં જે આપણે જે રીતે જોઈ ગયા મિત્રો કે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર એ દેશ કેન્દ્ર સરકારના અંગો છે, સંસદ કાયદાઓ ઘડવાનું, મંત્રીમંડળ આ કાયદાઓનો અમલ કરવાનું, અને ન્યાયતંત્ર એ કાયદાઓનું અર્થઘટન કરવાનું અને ન્યાય આપવાનું કામ કરે છે। સંઘરાજ્ય ભારત છે, એક સંઘરાજ્ય છે, ભારત એક સંઘરાજ્ય છે એટલે કે ઘટક રાજ્યનો બનેલો સંઘ છે, જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો, રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો મળીને થયેલા છે। ભારત એક સંઘરાજ્ય છે એટલે કે રાજ્યોનું બનેલું એક સંઘ, રાજ્યોનું બનેલું એક સમૂહ, અલગ અલગ રાજ્યોનું બનેલું સમૂહ છે, એટલે કે ઘટક રાજ્યોનો બનેલો સંઘ જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો, રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો નક્કી થયેલા છે। દેશની સંસદ સંઘયાદીના વિષયો પર જે કાયદા ઘડે છે તે સમગ્ર દેશને લાગુ પડે છે। દેશની જે સંસદ છે, આપણે કેન્દ્ર સરકારમાં જોઈ ગયા કે દેશની જે સંસદ છે એ કોઈ પણ વિષયો, સંસદીય વિષયો પર જે કંઈ પણ કાયદાઓ ઘડે છે એ સમગ્ર દેશને લાગુ પડે છે। હવે આપણા બંધારણમાં લાક્ષણિકતાઓમાં મૂળભૂત અધિકારો પણ દરેક પ્રજાને આપેલા છે, જેમાં મૂળભૂત અધિકારોમાં બંધારણ મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવ્યો છે। બંધારણમાં મૂળભૂત અધિકારોનો અને સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં ખાસ તો બંધારણીય ઇલાજોનો અધિકાર આપવામાં આવ્યો છે, જેમાં ખાસ બંધારણીય ઇલાજોનો અધિકાર આપવામાં આવ્યો છે, જેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે। એટલે જરૂરિયાતના સમયે બંધારણમાં ફેરફાર કરી શકાય એવા બંધારણીય ઇલાજોનો અધિકાર પણ મૂળભૂત અધિકારોમાં આપવામાં આવ્યો છે, જેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેને ભારતના બંધારણના રચયિતા, બંધારણના પિતા એવું કહી શકાય એવા બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે, આ અધિકારને બંધારણના આત્મા સમાન ગણી આવ્યો છે। આ સાથે આપણું ત્રીજું ચેપ્ટર છે ભારતનું બંધારણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા લેક્ચરની શરૂઆત કરીશું, નવા ચેપ્ટરની શરૂઆત કરીશું। ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ, તમારું ધ્યાન રાખજો મિત્રો।